ગીર સોમનાથમાં ખેડૂતોના હાલ બેહાલ છે. લીલા દુષ્કાળથી ખેડૂતોમાં ફફડાટ છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ ગયા. મગફળી, કપાસ, બાજરી, જુવાર, સોયાબીન સહિતના પાક અતિવૃષ્ટિના કારણે નાશ થયા અને ધરતીપુત્રોની સ્થિતિ દયાજનક બની. ખેડૂતો સરકારની મદદ ઝંખી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે એક માસ સુધી ખેતરોમાં પ્રવેશી શકાય તેવી સ્થિતિ પણ નથી. કિંમતી બિયારણો, દવાઓ અને મહેનત ઉપર મેઘરાજાએ પાણી ફેરવી દેતા ખેડૂતો નિસહાય બન્યા છે. શું બન્યું? સાહેબ, મગફળી વાવી હતી ને કપાસ વાવ્યો હતો, અન્ય જવારનો પાક હતો, એ બધો નિષ્ફળ ગયો. પણ અમે તો જાગતે મારી તોડીને ખાવું, પણ ઘોરનો તો નિર્વાહ છે જ નહીં. કઈ તો જુવાર એના પાકનું શું થયું? બધું સડી ગયું સાહેબ, કાંઈ નથી, બધું ફેલ થઈ ગયું, પૂરું થઈ ગયું. પટણે કોઈ પણ અમારી પાસે આધાર નથી. સરકાર જો કંઈ પણ સહાય કરે તો વાવેતર કરીએ, બાકી પડતો રહે. આપણા જિલ્લામાં મગફળી અને કપાસ, જુવાર, બાજરો, નારેલી એ બધા પાક નિષ્ફળ ગયા. હવેથી શું કરવું એ સરકાર નિર્ણય લે. તોય નુકસાન ગયો, દવા ખાતર બધી ફેલ થઈ. તો હવે આશા છે કંઈ થાય? કોઈ વાતની આશા નથી. માલને શું નહીં.